नमस्ते विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गुजराती। बद्दा गुजरातीनी नोटबुक काढो। आपणे गुजरातीमां कोर्स पूरो थई गयो छे, हवे आपणे पुनरावर्तन करवानुं छे। तो ऊपर नोटमां हेड लखो पुनरावर्तन। प्रश्न एक, कौंसमांथी योग्य शब्द पसंद करी खाली जग्यामां लखो। कौंसमांथी योग्य शब्द पसंद करी खाली जग्यामां लखो। तो बाळको, हुं जे तमने लखावुं ए तमारे बधुं नोटबुकमां लखवानुं छे। तो पहेली खाली जग्या, चकली खाली जग्या फूटनी हती। चार फूटनी के पांच फूटनी? हाँ, कितला फूटनी हती चकली? चार फूटनी। चार फूटनी तई जवाब में लखो चार। बीजू, मारी पासे एक साइकल खाली जग्या एक बाइक छे। શું કહે છે? મારી પાસે એક સાયકલ ખાલી જગ્યા એક બાઇક છે। તો કૌંસ આપ્યા છે, અથવા આવશે કે અને? હા, શું આવશે? અને। તો શું, કેવી રીતે લખો ખાલી જગ્યામાં? અને, મારી પાસે એક સાયકલ અને એક બાઇક છે। ત્રીજું, સીતા ખાલી જગ્યા વનમાં છે। શું છે ખાલી જગ્યા? સીતા ખાલી જગ્યા વનમાં છે। અશોક વનમાં કે અમૃત વનમાં? હા, શેમાં છે સીતા? અશોક વનમાં। લખો જવાબમાં, અશોક વન। ચોથું, હનુમાનના માતાનું નામ ખાલી જગ્યા હતું। શું હતું બાળકો હનુમાનના માતાનું નામ? અહીં કૌંસ આપ્યા છે, સંજની કે અંજની? હા, શું નામ હતું? અંજની। હનુમાનના માતાનું નામ અંજની હતું। તો લખો ખાલી જગ્યામાં જવાબ, અંજની। પાંચમું, ચંદુ અને ટીકુ ખાલી જગ્યામાં રહેતા હતા। ચંદુ અને ટીકુ ખાલી જગ્યામાં રહેતા હતા। કૌંસ આપ્યા છે, જંગલમાં રહેતા હતા કે વાડીમાં? હા, શેમાં રહેતા હતા ચંદુ અને ટીકુ? જંગલમાં। તો લખો જવાબમાં, જંગલ। છઠ્ઠું, રામને સંદેશો ખાલી જગ્યા આપશે। રામને સંદેશો ખાલી જગ્યા આપશે। સીતાજી આપશે કે હનુમાનજી? શું જવાબ આવશે બાળકો? હા, શું જવાબ આવશે? હનુમાનજી। તો લખો ખાલી જગ્યામાં જવાબ, હનુમાનજી। સાતમું, બતકી બધા બચ્ચાને ખાલી જગ્યા શીખવા લઈ ગઈ। બતકી બધા બચ્ચાને ખાલી જગ્યા શીખવા લઈ ગઈ। તો બાળકોએ કૌંસ આપ્યા છે, તરતા શીખવવા લઈ ગઈ કે ઉડતા શીખવવા? હા, શું શીખવવા લઈ ગઈ? તરતા શીખવવા। તો લખો જવાબમાં, બતકી બધા બચ્ચાને
તરતા શીખવવા લઈ ગઈ. આઠમો, ઘેટાએ ખાલી જગ્યાને બટકું ભર્યું. ઘેટાએ ખાલી જગ્યાને બટકું ભર્યું. તો કૌંસ આપ્યા છે, સિંહને બટકું ભર્યું કે વાઘને? હા, કોને બટકું ભર્યું તું? સિંહને. તો લખો જવાબમાં સિંહ. ઘેટાએ સિંહને બટકું ભર્યું. નવમો, રાવણને ખાલી જગ્યા મસ્તક હતા. રાવણને ખાલી જગ્યા મસ્તક હતા. કૌંસમાં શું આપ્યું છે? 20 અને 10. રાવણને કેટલા મસ્તક હતા બાળકો? હા, કેટલા? 10. લખો ખાલી જગ્યામાં જવાબ, 10. રાવણને 10 મસ્તક હતા. દસમું, રામુ ખાલી જગ્યાનું ચિત્ર દોરવા માગતો હતો. રામુ ખાલી જગ્યાનું ચિત્ર દોરવા માગતો હતો. તો કૌંસ આપ્યા છે, આબનું ચિત્ર કે ઝાડનું ચિત્ર? રામુ શેનું ચિત્ર દોરવા માગતો હતો? આબનું. તો લખો જવાબમાં આબ. રામુ આબનું ચિત્ર દોરવા માગતો હતો. હવે બાળકો, આ પ્રશ્ન 1 પૂરો થઈ ગયો. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. શું કીધું છે અહીંયા? નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. સાચું કે ખોટું? હા, શું આવશે બાળકો? ખોટું. તો કરો ખોટું. બીજું, કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. સાચું આવશે છે ખોટું? હા, શું આવશે? ખોટું. તો લખો ચોરસ ખાનામાં ખોટું. ત્રીજું, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. સાચું કે ખોટું? સાચું, કદરૂપું બતક નહોતું, એ રાજહંસ જ હતો. તો કરો સાચું. ચોથું, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. સાચું આવશે કે ખોટું? હા, શું આવશે? સાચું. પાંચમું, ચંદુ એક કીડી હતો. ચંદુ એક કીડી હતો. ચંદુ શું હતો? હાથી હતો, કીડી નહોતો. તો આ વાક્ય શું ખોટું આવશે? શું આવશે? ખોટું.
तो लखो खोटू करो निशानी। चंदू एक हाथी हतो कीड़ी नोतो। छठू हनुमान पोतानी मर्जी थी लंकाना सभागृह में गया। हनुमान पोतानी मर्जी थी लंकाना सभागृह में गया। तो आ शू आवशे आमा? साचू, हनुमान पोतानी मर्जी थी सभागृह में गया हता। सातमू, टीकू एक हाथी हतो। टीकू एक हाथी हतो, साचू के खोटू? खोटू। शू आवशे? खोटू। टीकू शू? टीकू एक कीड़ी हतो। आठमू, कद्रुपा बतके हंस कन्यानो आभार मान्यो। कद्रुपा बतके हंस कन्यानो आभार मान्यो। साचू आवशे के खोटू? हाँ साचू। हवे आपणे આગળનો પ્રશ્ન જોઈએ બાળકો। પ્રશ્ન ત્રણ, લખો પ્રશ્ન ત્રણ। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, પાંચમું ઈંડું કોનું હતું? પાંચમું ઈંડું કોનું હતું? કોનું હતું બાળકો? રાજહંસનું। તો લખો જવાબમાં, પાંચમું ઈંડું રાજહંસનું હતું। બીજો પ્રશ્ન, બતક માતાને ખબર કેમ ન પડી? બતક માતાને ખબર કેમ ન પડી? તો શું આવશે બાળકો જવાબ? હા, બતક માતાને ખબર ન પડી કે બધા ઈંડા એક સરખા હતા। તો લખો આવી રીતે જવાબ લખવાનો છે, બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા। ત્રીજું છે, મુન્ની કેમ રડે છે? મુન્ની કેમ રડે છે? તો શું આવશે બાળકો જવાબ? હા, મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી રડે છે। તો લખો જવાબ, મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું બહાર
નીકળવું છે, તેથી તે રડે છે. ચોથો પ્રશ્ન, રામને સંદેશો કોણ આપશે? રામને સંદેશો કોણ આપશે? હા, કોણ આપશે બાળકો રામને સંદેશો? હનુમાનજી. કોણ આપશે? હનુમાનજી. તો લખો જવાબમાં, રામને સંદેશો હનુમાનજી આપશે. પાંચમો પ્રશ્ન, કદરૂપુ બતક ખરેખર કોણ હતું? કદરૂપુ બતક ખરેખર કોણ હતું? હા, કોણ હતું બાળકો? ખરેખર કદરૂપુ બતક કોણ હતું? રાજહંસ હતો. તો લખો જવાબમાં, કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. આગળનો પ્રશ્ન જુઓ, છઠ્ઠો, રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં કોણ દુઃખી છે? શું આવશે બાળકો જવાબ? હા, રામના વિયોગમાં સ્ત્રીતા દુઃખી છે. તો લખો જવાબમાં, રામના વિયોગમાં સીતા દુઃખી છે. સાતમો પ્રશ્ન, ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? ક્યાં રહેતા હતા બાળકો? ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. લખો જવાબ, ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. આઠમું, સીતાજી ક્યાં છે? સીતાજી ક્યાં છે? હા, સીતાજી ક્યાં છે બાળકો? અશોકવનમાં. તો લખો જવાબમાં, સીતાજી અશોકવનમાં છે. નવમો પ્રશ્ન, રામુએ રાતના આકાશમાં શું શું જોયું? રામુએ રાતના આકાશમાં શું શું જોયું? હા, શું શું જોયું હતું બાળકો? રામુએ રાતના આકાશમાં ચાંદલિયો અને ટમટમતા તારા જોયા. લખો જવાબ, રામુએ રાતના આકાશમાં
ચાંદલિયો અને ટમટમતા તારા જોયા. દસમો પ્રશ્ન, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હા, શું કરવું ગમતું હતું? હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. તો લખો જવાબમાં, હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. અગિયારમો પ્રશ્ન, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? કેટલા ઈંડા મૂક્યા હતા બાળકો? 4 ઈંડા. તો લખો જવાબમાં, બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. બારમો પ્રશ્ન, હર્ષાબેને છત્રી કેમ ઓઢી છે? હર્ષાબેને છત્રી કેમ ઓઢી છે? તડકો છે એટલે હર્ષાબેને છત્રી ઓઢી છે. લખો જવાબમાં, તડકો છે એટલે હર્ષાબેને છત્રી ઓઢી છે. તેરમો પ્રશ્ન, હનુમાનજી પોતાના શરીરને મોટું કેવી રીતે કરતા હતા? હનુમાનજી પોતાના શરીરને મોટું કેવી રીતે કરતા હતા? હા, કેવી રીતે કરતા હતા? જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા. તો લખો જવાબ, હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા. ચૌદમો, લંકાનો રાજા કોણ હતો? હા, કોણ હતો બાળકો? લંકાનો રાજા રાવણ છે. લખો જવાબમાં, લંકાનો રાજા રાવણ છે. પંદરમો પ્રશ્ન, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? હા, કઈ રમત રમ્યા હતા? થપ્પો. તો લખો જવાબમાં, ચંદુ અને ટીકુ
થપ્પો રમત રમ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 1, 2 અને 3 પ્રશ્નો કરાયા, એ બધા તમારે પહેલાં ખાલી જગ્યા કરાવી, ખરા ખોટા અને આ પ્રશ્નો 15એ 15 પ્રશ્નો બધા તમારે નોટબુકમાં લખવાના છે. એ તમારું લેશન અને યાદ પણ કરવાનું છે.